जिला मथक भुज शहर हार्द समान जुबेली सर्कल पर चारे तरफ ना सैकड़ों गाम ना हजारों मुसाफरो नियत स्थले आगमन करवा वाहन नी राह जोता उभा रहे छे। परंतु अहीं उभा रहेता लोको पासे बेशवानी के लघु शंका नी कोई ज व्यवस्था आवेली नथी। गांधीधाम बचाव तरफ जता के आवता लोको मादापर वाड़ा स्टॉप पर उभा रहे छे, तो मांडवी अने मुंद्रा रोड पर ए तरफ ना मुसाफरो वाहन नी राह जोता उभा रहे छे। तेमा मांडवी रोड पर नानू बस स्टॉप जरूर आवेलू छे, જ્યારે સૌથી વધુ ટ્રાફિક માધાપર સ્ટોપ પર રહે છે, જ્યાં બેસવાની તો ઠીક પણ ઊભા રહેવા માટે પણ કોઈ યોગ્ય સ્થળ નથી, જેને લઈ મુસાફરો અને તેમને લેવા મૂકવા આવતા લોકોને અસહ્ય તડકાનો સામનો કરવો પડે છે। જુબેલી સર્કલ પર વહેલી સવારથી જ વાહનોની અવરજવર જોવા મળે છે, જે ભુજનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે, જેના કારણે સમગ્ર જિલ્લાના લોકો અહીંથી પસાર થાય છે। જ્યારે ખાનગી કે એસટી બસ મારફતે આગમન કરતા લોકો બળ મથક સુધી ચકડી રિક્ષા ન જતા આ સ્થળે આવી નિયત સ્થળે જવા માટે વાહન પકડતા હોય છે। વાહનની જોવી પડતી રાહ છાંયડાના અભાવે કઠિન બની જાય છે। અંજારથી અભ્યાસાર્થે આવતી યુવતીઓએ કહ્યું હતું કે અમારે સપ્તાહના 5-6 દિવસ અહીં આવવું પડે છે અને કાયમી માતાપર તરફના સ્ટોપ પર બસની રાહ જોવી પડે છે, ત્યારે બસ સ્ટોપ કે છાંયડાની વ્યવસ્થા ન હોતા ગરમીમાં શેકાવવું પડે છે અને તેની અસર તબિયત પર પડતા અભ્યાસ પણ બગડે છે। મતલબ જુબેલી સર્કલ પર ફૂટપાથના સ્થળે લારી ગલ્લાઓ જમાવડો રહે છે, તો આ માધાપર તરફના સ્ટોપ પાસે પણ વેપારીઓએ અતિક્રમણ કરી દેતા વાહન પાર્કિંગ સહિતની સમસ્યા રહેતી હોય છે। તંત્ર દ્વારા આ સ્થળે દબાણો દૂર કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જુબેલી ગ્રાઉન્ડ એટલે ભુજનું પ્રાઇમ લોકેશન કહેવાય, સમગ્ર શહેરમાં સૌથી વધારે ટ્રાફિક રહેતી હોય તો આ વિસ્તાર છે, અને એમાં ખાસ કરીને ભુજથી અંજાર ભચાઉ ગાંધીધામ અને માતાપર આ વિસ્તારમાં જવા માટેનું જે આ સેન્ટર જે આપણે ઊભા છીએ અત્યારે, આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ગરમી પડી રહી છે। અહીં નગરપાલિકા દ્વારા કે એસટી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। આપણે 2 દિવસ અગાઉ એક પ્રિન્ટ મીડિયામાં પણ જોયું કે અહીં મુસાફરો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે નગરપાલિકા અને તાયફાઓ કરી રહી છે કે અમીરસરનું ડેકોરેશન કરીશું, અમે ભુજિયાનું ડેકોરેશન કરીશું, પરંતુ જે જરૂર છે જ્યાં સૌથી વધારે વિદ્યાર્થીઓ અને સામાન્ય વર્ગ છે કે જે બસમાં મુસાફરી કરી રહ્યો છે, એ જે અવર જવર કરી રહ્યો છે, ત્યાં એમના છાયડા માટે કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી। અત્યારે પણ નાના નાના વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના બુજુર્ગો ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે। અહીં ખાસ કરીને નગરપાલિકા અથવા તો એસટી નિગમ એ બંનેને આપના માધ્યમથી હું એક આગેવાન તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે વિનંતી કરું છું કે અહીં છાયડાની વ્યવસ્થા કરવામાં આવે અને અહીં પાણીની પણ સગવડ કરવામાં આવે, કારણ કે અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે। વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ એકાદો કલાક ઊભો રહે તો સ્વાભાવિક છે કે પાણીની જરૂરિયાત પડે, અને સાથે સાથે આવા ધોમ ધકતા ઉનાળામાં, હજી તો ઉનાળાની શરૂઆત છે, આવા સમયે જો 40-40 ડિગ્રી ટેમ્પરેચર પહોંચતું હોય તો આવનારા સમયમાં વિકરાળ ગરમી આવવાની છે, તો એના માટે નગરપાલિકા અથવા તો એસટી નિગમ અહીં સરસ મજાની શાળાની વ્યવસ્થા કરે અને જે ખોટા તાયફાઓ છે એ તાયફાઓ બંધ કરે।